સુરતમાં ઋષિ વંશી સમાજ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધંધાર્થીઓને કામકાજને લગતી સાધન સામગ્રી સરકાર તરફથી આપવામાં આવે છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આ સાધન સામગ્રી થકી ઘણો ફાયદો થાય છે, જેથી કરી આ કેમ્પનું આયોજન કરાયું હતું. સુરતમાં વસતા ઋષિવંશી સમાજ દ્વારા વાણંદ કામને લગતા સાધન સામગ્રી સરકાર તરફથી મળી રહે અને તેનો લાભ મળે તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાના કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ધંધાર્થીઓને કામકાજ માટે સાધન સહાય મળી રહે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને રોજગારી મળી રહે તે માટે સુરતના પુણાગામ તળાવની વાડી પાસે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઋષિવંશી સમાજની મહિલા અને પુરુષો જોડાયા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાત દ્વારા આજરોજ સુરત ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓના રજીસ્ટ્રેશન માટેનો આજનો ઋષિવંશી સમાજના સૌ કાર્યકરો દ્વારા સમાજના સૌ લોકોની નોંધણી માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં સુરત ખાતે શ્રી દિલીપભાઈ વાઘેલા, લલિતભાઈ રાઠોડ, ભગવંતદાસ વિઠ્ઠલપરા તથા સમાજના સૌ આગેવાનોએ ખૂબ મહેનત કરી અને સમાજના દરેક લોકો સુધી આ મેસેજ પહોંચાડ્યો છે અને વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ વધારે કેમ્પ કરવાની પણ જો જરૂર રહેશે તો ઋષિવંશી સમાજ સેવા સંઘ સુરત દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વધારે કેમ્પ કરી અને સમાજના તમામ લોકો જે આ યોજના માટે લાયકાત ધરાવે છે તેમને આ યોજનાનો લાભ મળે તે માટે ઋષિવંશી સમાજ સેવા સંઘ હંમેશા અગ્રેસર રહેશે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ આજનો જે કાર્યક્રમ છે એ આપણી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીની જે 156 પ્રકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે ખાસ કરીને ઓબીસી અને પછાત વર્ગના લોકો માટે, જેમાં ખાસ કરીને અમારા ગાંધીનગર સ્થિત અમારા ઋષિવંશી સેવા સંઘના પ્રમુખ હેમરાજભાઈ પાડલિયા ની પ્રેરણાથી ગુજરાતના દરેક જિલ્લાની અંદર આજનો આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ અને વિશાળ સંખ્યામાં લોકો અમારા સમાજના ઋષિવંશી સમાજના લોકો આ લાભ રહ્યા છે. એના પ્રેરણાસ્ત્રોત છે અમારા ઋષિવંશી સેવા સંઘના પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલિયા અને એમના પ્રતિનિધિ તરીકે શ્રી ભગવાનદાસભાઈ વિઠલાપુરા પણ આજે અહીંયા હાજર છે અને અમારા કાર્યકારી પ્રમુખ શ્રી લલિતભાઈ રાઠોડ પણ અત્રે ઉપસ્થિત છે અને સવારથી આ કાર્યક્રમ ચાલુ છે અને વિશાળ સંખ્યામાં અમારા સમાજના લોકોએ, યુવાનોએ આ યોજનાનો લાભ લીધો છે અને બોળી સંખ્યામાં હજુ પણ લાભ લેવાના છે. હસ્તે વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.